તો આ તરફ ગોંડલ પંથકમાં પણ વરસાદ પડ્યો, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બેટમાં ફેરવા, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલના શહેરી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે, તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન ખેડૂતો માટે લાગી રહ્યો છે, અને ખેડૂતોને અપેક્ષા હતી એવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે. લાંબા સમયથી આવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વાવણી કરી લીધા પછી પણ વરસાદની ખૂબ જરૂર રહેતી હોય છે. જો વરસાદ રોકાય તો ખેડૂતોને નુકસાન પણ જઈ શકે છે. પણ હાલ તો મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને હાલ ખેડૂતો ઉપર કોઈ કહેર નથી. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, ગોંડલના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, શું વિગતો? ચોક્કસ, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે. સૌથી વધારે ગોંડલ લોધિકા પંથકની અંદર અત્યારે વરસાદના જે ખેડૂતો દ્વારા જે આ વિડીયો મોકલવામાં આવ્યા છે અને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. ગોંડલ શહેરની અંદર ઉપરાંત રાજકોટ શહેરની અંદર પણ વરસાદી બે જેટલા ઝાપટા પડ્યા છે. તો ગોંડલ શહેરની અંદર આ તરફ લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સારા વરસાદને લઈને ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે લોધિકા વિસ્તારની અંદર થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો પડદરી અને લોધિકા પંથકમાં, જ્યાં સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, કપાસ, મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું, ત્યારે આ વરસાદ એ ખેડૂતોના પાક પર કાચું સોનું વરસ્યું છે. બીજી તરફ હજી જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો નથી, ત્યાં ખેડૂતો વધારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને આજે ફરી બે દિવસના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઉપરાંત વરસાદ આવે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને શહેર અને જિલ્લાની અંદર અત્યારે વરસાદી ઝાપટા એક બાદ એક આવી રહ્યા છે. જે ચાર કે પાંચ દિવસની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ પડે તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે. જી.